नमो नुरे सौ हरिहंतानं नमो नुरे सौ सिद्धानं नमो नुरे सौ आयिर्यानं नमो नुरे सौ उज्जायानं नमो नुरे सौ त्रिकालवर्ती सावनं ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं गौतमयो मंगलं कुंकुंडारी उजेन्द्रमोक्ष मंगलं नमास्मरिसाराय धर्म ध्यान आराधना धर्म ध्यान आराधना नो आ एसीमो क्लास छे डीडीए एटी मनुष्य जन्म मळ्यो આવી પર્યાય થઈ અને શાસ્ત્રનો સ્વાધ્યાય પણ આપણે કરીએ છતાંય જો પ્રયોજનભૂત વાત નો સ્વીકાર ન થાય અથવા તો પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ આપવામાં ના આવે તો બધું નકામું થઈ જાય. આપણું પ્રયોજન તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન છે, આત્માની અનુભૂતિ કરવી, નિશ્ચયથી સમ્યક તો પ્રગટ કરવું અને એ મોક્ષ માર્ગની શરૂઆત કરવી. અને એવું મોક્ષ માર્ગની શરૂઆત કરવાનું જે પ્રયોજન છે એટલે કે ધર્મ ધ્યાન આરાધના. ધર્મ ધ્યાન આરાધના એટલા માટે કે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં તીર્થંકર ભગવાનના વિરોહ પડ્યા, કેવળી ભગવાનના પણ વિરોહ પડ્યા, એ વખતે શુક્લ ધ્યાન તો થઈ શકતું નથી એટલે ધર્મ ધ્યાન જ થાય છે. પણ ધર્મ ધ્યાન દ્વારા પણ આપણે તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરીએ અને મોક્ષ માર્ગની શરૂઆત કરીએ અને એ ધ્યેય છે આપણું, એ માટે તો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ધર્મ ધ્યાન આરાધના એ આ જીવનમાં મુખ્ય છે. ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત શું કરવું જોઈએ? સીધી અને સરળ વાત છે કે મુનિ દશા અંગીકાર કરવી જોઈએ, ચારિત્રનો પુરુષાર્થ કરવો જોઈએ. ચારિત્રનો પુરુષાર્થ પાંચી મુનિ દશા એટલે સાતમું ગુણસ્થાન, એ ના આવે તો પાંચમું ગુણસ્થાન શ્રાવકનું, ત્યાં સુધી તો અવશ્ય પહોંચવું જોઈએ. પણ એ પાંચમું ગુણસ્થાન પણ આવે કેવી રીતે? સમ્યક દર્શન થાય, નિશ્ચયથી સમ્યક તો થાય તો મોક્ષ માર્ગની શરૂઆત થાય એટલે ચોથું ગુણસ્થાન આવે અને પછી આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરતા પાંચમું ગુણસ્થાન આવે. તો સમ્યક્ત્વ પ્રગટ કરવું અને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે દિનેશ્વર ભગવાનની વાણી એટલે કે દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસ કરવો, એમાં રહેલી વાતને બરાબર સમજવી, સ્વીકારવી અને પછી ભગવાને જે રીતે મોક્ષનો માર્ગ કહ્યો છે એ પ્રમાણે અપપુરુષાર્થ કરવો. એટલે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ, સમ્યક્ત્વ પ્રગટ કરવું અને ચારિત્રાંગીકાર કરવું એ આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત કરવાનું છે. અને એટલા માટે જ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આચરણ રાખીએ છીએ અને નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, બીજા ચિંતન ધ્યાન વગેરે કરીએ છીએ જેથી આપણને નિર્વિકલ્પ ધ્યાનમાં સફળતા પ્રાપ્ત થાય. આ બધું જ આપણે એટલા માટે તો કરીએ છીએ, એ નિયમિત રીતે કરીએ છીએ. અને જેમ જેમ આ વાત સમજાતી જાય છે તેમ તેમ એ તરફની રૂચિ વધતી જાય છે અને પછી તો આપણને એમ લાગે છે કે જીવનમાં બીજું બધું છોડી અને એકમાત્ર આ જ કરવા જેવું છે. અને એ જો નહીં કરીએ અને સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના અહીંથી આમનામ નીકળી જઈશું તો પૂર્વે જેમ અનંતકાળ વીતી ગયો એમ અનંતકાળમાં ફરીથી વીતી જાય. એટલે સમ્યક્ત્વ તો પ્રગટ કરવું જ છે. એટલે હવે આપણે ધર્મ ધ્યાન આરાધનાને બહુ મહત્વ આપીએ છીએ એટલે બીજી રીતે કહીએ તેને ઉગ્ર સ્વરૂપ આપી છે. ધર્મ ધ્યાન ઉગ્ર આરાધના આ પવને વિશે સમ્યક તો પ્રગટ કરવું જ છે અને એમાં પણ આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરવો છે. આ વાત છે અને જયારે આ વાત છે તો પછી એના મંડાણ પણ એ રીતે જ થાય ને. ધર્મ ધ્યાન આરાધનામાં પછી એની જ મુખ્યતા હોય, જીવનમાં બીજી બધી વસ્તુ ગૌણ થઈ જાય અને એમાં પછી આપણે કેટલાક નિયમો અપનાવીએ, એમાં જ આગળ વધીએ, દિવસનો મોટો ભાગ એમાં જ આપણો જાય
तो दिवसमां वधारे समय एमां आपणे केवी रीते व्यतीत करी शकीए અને એ રીતે દિવસનો મોટા ભાગનો સમય એમાં વ્યતીત કરવાને કારણે આપણને સ્વરૂપની દ્રઢતા થાય, સહાનુભૂતિ થાય અને એમાં સરળતા રહે એવી રીતે આખો દિવસ પસાર કરવાનો છે. તો આખો નિત્યક્રમ પણ એ રીતે હોવો જોઈએ કે જેની અંદર આપણે નિત્ય હંમેશા જાપ કરીએ અથવા તો પદસ્થ ધ્યાન કરીએ, ભોગ ઉપભોગનો ત્યાગ કરીએ, એનું પરિણામ કરીએ અને નિત્ય પ્રતિક્રમણ કરીએ. આપણે ગઈ વખતે નિત્ય જપ વિશેની વાત કરી હતી, જપ અથવા જાપ એ કઈ રીતે કાર્યકારી થાય અને કોના જાપ કરવા એ સંબંધી આપણે કેટલીક વાત કરી હતી. હવે આજે ભોગ ઉપભોગ ત્યાગ સંબંધી થોડીક વાત કરીશું. ભોગ ઉપભોગ ત્યાગ એટલે શું? ભોગ એટલે જે એક વખત ભોગવાય છે તે ભોગ છે, અને જે વારંવાર વસ્તુ ભોગવાય છે, જે પદાર્થો ભોગવાય છે એ ઉપભોગ છે. ભોગ અને ઉપભોગનો ત્યાગ મુનિને તો હોય છે, મુનિને તો ભોગ ઉપભોગનો ત્યાગ હોય છે, તો આપણને કેમ ન હોઈ શકે? આપણે ગ્રહસ્થ છીએ એટલે આપણે ગમે તે પ્રમાણે ભોગ અને ઉપભોગમાં વેચા પચ્યા રહીએ. એમ કરીશું તો વિકલ્પો ઘણા વધી જશે અને પરનું લક્ષ્ય જ રહ્યા કરશે. કર્તૃત્વ ભોક્તૃત્વની બુદ્ધિ છૂટશે નહીં, અને એમ થતાં તો ભવના ભ્રમણ અટકશે નહીં, આપણો પુરુષાર્થ જે કરવા ધારીએ છીએ થશે નહીં. એટલે આ તરફ આપણે લક્ષ આપવું જોઈએ. મુનિ દશાનો વિચાર કરી અને આપણે આપણી જાતને એ સ્થાને મૂકી અને વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કરે કે મુનિને કાંઈ ભોગ ઉપભોગ નથી, છતાં કેટલું સુંદર જીવન જીવે છે, કેવા આનંદમાં છે, કેવી શાંતિ એમને હોય છે. અને આપણે આટલા બધા ભોગ ઉપભોગ સહિત શું કરીએ છીએ? ભોગ ઉપભોગ સહિત તૃષ્ણા કરીએ છીએ, આસક્તિ કરીએ છીએ અને અનેક પ્રકારે આકુળ વ્યાકુળ રહીએ છીએ, ચિંતાગ્રસ્ત રહીએ છીએ, ચિંતા મુક્ત થતા નથી. આ બધું ભોગ ઉપભોગને કારણે તો છે. એટલે એનું માપ તો નક્કી કરવું જોઈએ. બધા ભોગ ઉપભોગ મુનિની જેમ છૂટી ન શકે તો એટલું તો સમજવું જોઈએ કે કેટલા પ્રમાણમાં ભોગ ઉપભોગ હોય મને આ જીવનમાં. મારે જયારે ધર્મ ધ્યાન આરાધના કરવી છે તો મને કેટલા ભોગ અને ઉપભોગ હોય એનું પરિમાણ કરવું જોઈએ. ભોગનો વિચાર કરીએ તો આ ખાન પાન વગેરે જે એક જ વખત ભોગવામાં આવે એટલે આપણે એને ભોગ કહીએ, તો કેટલા પ્રકારના ખાન પાન, અનેક પ્રકારના વ્યંજનો ખાવા, અનેક પ્રકારના સ્વાદ કરવા, નવી નવી કોઈ પણ વાનગીઓ વગેરે જે છે એનામાં રસ લેવો અને એને માટેથી એને પાછા એવા પ્રયત્ન કરવા, એનું માપ આપણે નક્કી કરી શકીએ. દિવસમાં કેટલી આઈટમ ખાવી, સ્વાદ માટે આપણે ખાઈએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ, એવો જરાક વિચાર કરીએ તો આપણને એમ થાય કે આ બધું કેટલી બધી વસ્તુઓ હું નકામો ખાઉં છું, આ બધી વસ્તુ ખાવાની જરૂર પણ નથી. સામાન્ય સાદો સાત્વિક ખોરાક આપણે જીવવા માટે જરૂરી છે એટલું લઈએ. કોઈક દિવસ કોઈક વાનગી વગેરે આવે ઠીક વાત છે, પણ છતાંય એની પણ એવી રુચિ ન હોય, એની વૃદ્ધિ ન હોય ખાનપાનની અંદર પણ. નાના નાના પ્રકારે લોકો જમ્યા પછી પણ કેટલાય પદાર્થો ખાતા હોય છે, છૂટું મોડું રાખવું, એ પછીથી પણ જમીને પણ કંઈક ને કંઈક બીજું ખાવું વગેરે, આ બધું કંઈક ઠીક નથી, એની કંઈ જરૂર નથી, અને છતાંય આપણે એવા ભોગ ભોગવીએ છીએ. એ રીતે બીજી બધી વસ્તુઓનો પણ વિચાર કરીએ કે જે એક જ વખતમાં વપરાય છે અને પછી બીજી વખતે ફરીથી બીજી એવી જ વસ્તુઓ વાપરી છે, એવી કેટલી બધી વસ્તુઓ આપણે જીવનમાં વાપરીએ છીએ, એનું પણ કંઈક માપ હોવું જોઈએ નહીં. એ બધું કેટલો વ્યય કરી રહ્યા છીએ, અને વ્યય કરીએ છીએ એટલું જ નહીં પણ એને લીધે થઈને વધારે ને વધારે આપણે વિકલ્પોમાં ચાલ્યા જઈએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ જે એક વખત વાપરીને ફેંકી દઈએ છીએ એના સંબંધી પણ પરિમાણ કરવું જોઈએ કે કેટલું વાપરવાનું, કેટલું
એના વિના ખરેખર નથી ચાલતું, જેના વિના ખરેખર નથી ચાલતું એટલી જ વસ્તુ વાપરવી જોઈએ. જેના વિના ચાલી શકે છે એને મને ત્યાં સુધી ત્યાગવી જોઈએ, ત્યાગી ન શકાય પૂર્ણપણે તો છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, એનું માપ નક્કી કરવું જોઈએ, પરિમાણ નક્કી કરવું જોઈએ કે ભાઈ અઠવાડિયામાં એકાદ વખત કે મહિનામાં એકાદ વખત કે એવું કંઈક કરવું જોઈએ. મુખવાસનો દાખલા તરીકે વિચાર કરીએ, ખાવા જમ્યા પછી લોકોને મુખવાસ નીતિ, અરે ધર્મ પ્રમાણે પણ મુખવાસ નિયમ એક અતિચાર છે. હવે એવા મુખવાસની શું જરૂર છે? એવા આઈસ્ક્રીમ વગેરે પીણા વગેરે આમનામ, એટલે કેટલાક લોકોને સોડા પીવાની આ કરવાની એવી બધી આદત હોય છે. જરાક શાંતિથી વિચાર કરીએ કે સાદો સરળ ખોરાક આપણે ખાતા હોય, એમાં આ બધું બેફામ જે ચાલી રહ્યું છે એને આપણે કોઈક રીતે અટકાવવું જોઈએ. એને લીધે થઈ અને આપણી વૃત્તિઓ વહેકી જાય છે, આપણે જે કરવા ધારીએ છીએ નથી થતું, ચિત્ત શાંત નથી રહેતું. એટલે ભોગ પરિમાણ કરવું જોઈએ અને ઉપભોગમાં પણ એવી જ રીતે પરિમાણ કરવું જોઈએ. એકની એક વસ્તુ વાપરવાની છે એને, એટલે એનો અર્થ એવો નથી થતો કે એની એ વસ્તુ વધારે ને વધારે વાપરવી. નાના પ્રકારની સુવિધાઓ, એ કાર હોય કે એસી હોય કે કોઈ પણ ટેબ્લેટ હોય કે જે કઈ વસ્તુ આપણે જે વાપરીએ છીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરીએ છીએ, એનું પણ કંઈક પરિમાણ હોવું જોઈએ. કેટલા પ્રમાણમાં એક વસ્તુ છે આપણા સ્વાધ્યાયને માટે ઉપયોગી થાય છે તો બરાબર છે, તો પછી એમાં વળી પાછી બીજી બે વસ્તુ ઉમેરવાની શું જરૂર છે? મારી પાસે બધું જ હોવું જોઈએ. કોઈ કંઈક બોલે તો ઇલેક્ટ્રોનિક વસ્તુ એ પણ મારી પાસે હોવી જોઈએ. અને બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ. ટીવી તો અનેક પ્રકારે, ટીવી કેટલાય ટીવી ઘરમાં, ને કેટલું બધું, કેટલા ટેબ્લેટ ને કેટલા ફોન ને કેટલો, કોઈ વસ્તુઓનો માપ જ નહીં, કેમ કે આપણી પાસે પૈસા છે ને એટલે આપણે ખરીદી શકીએ છીએ. અને એનો પાછો કેટલો ઉપયોગ, કેટલો કરવો, ઉપભોગ કરવાનો છે, કેટલો દિવસના કેટલા કલાક એમાં આપણે ગાળવાના, જે ઉપભોગ જે છે એમાં આપણે કેટલા કલાક ગાળવાના, એનું કોઈ માપ ખરું કે નહીં? એમાં એમાં જ આપણે આખો દિવસ પૂરો કરીએ છીએ. બહુ શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. કોઈ પર્ટિક્યુલર વસ્તુના નામ હું એટલા માટે નથી આપતો કે બધાને પોતપોતાની રીતે ખબર છે કે પોતે કેટલા કલાક શેમાં વિતાવે છે. આ ઉપભોગમાં, જાત જાતના ઉપભોગમાં, કારમાં ચાલી નીકળે છે ફરવા કારણ વગર, અરે બે પગ લઈને જવાતું હોય ત્યાં બે પગ લઈને જવાય ને. બિનજરૂરી શા માટે એટલું ડ્રાઈવ કરવું જોઈએ? ચાર પૈડા ફરે છે તો નીચે જીવ મરે છે કે નથી મરતા? જે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો એ પાપ વિના થાય છે, એ પાપ સહિત જ થાય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ તો પાપ સહિત જ થાય છે. અને એનો ઉપયોગ કરીએ છીએ તો એની રૂચિ છે, એના તરફનું લક્ષ રહ્યા કરે છે, એની સાવચેતી, એની સંભાળ, અને એ ફરી પાછું એનું નવું વર્ઝન આવ્યું તો એને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન વગેરે, અને એમાં એમાં જ રહીએ છીએ. બિનજરૂરી વસ્તુઓ વસાવ્યા જ કરીએ છીએ, વસાવ્યા જ કરીએ છીએ. ઉપભોગની કેટલી વસ્તુ ઘરમાં પડી છે છતાંય નવી નવી વસ્તુઓ આપણે વસાવ્યા કરીએ છીએ. એનું માપ તો કરવું જોઈએ, પરિમાણ કરવું જોઈએ. કરી વસ્ત્ર, કેટલા વસ્ત્ર, કેટલા ઘરેણા, હા ફર્નિચર વગેરે, આ બધી વસ્તુઓ, સો કેસમાં મૂકવાની વસ્તુ, સોની વસ્તુ કેટલી પણ, ફ્રન્ટ યાર્ડમાં મૂકવાની વસ્તુ ને બેકયાર્ડમાં મૂકવાની વસ્તુ, અને કેટલી વસ્તુ, હજારો વસ્તુઓ, આ બધો ઉપભોગ છે ભાઈ, એ ઉપભોગ. અને એ ઉપભોગ કઈ પાપ વિના તો થતો નથી. શાંત ચિત્તે વિચારવાની જરૂર છે પ્રભુ. સાદુ જીવન આશ્રમમાં રહીને જે જીવાય એવું જીવન મહાપુરુષોએ પહેલા જીવીને બતાવ્યું છે. જમ્મે દ્રષ્ટિ પુરુષોએ વર્તમાનમાં પણ એવું જીવન જીવીને બતાવ્યું છે. ગુરુદેવના પ્રવચન સાંભળીએ પણ ગુરુદેવના જીવન વિશે વિચાર નથી કરતા કે નાની એક રૂમની અંદર ગુરુદેવ સોનગઢમાં રહેતા હતા, ને બે વસ્ત્ર છે, બીજી કોઈ જરૂરિયાત નહીં, બે સમય ખાવું, એ સિવાય ત્રીજી વાત નહીં. એ બધું આનો તો આપણે વિચાર જ કરતા નથી. એટલે પછી શું થાય કે અમારે આમાં જ આપણે રોકાઈ રહીએ. વિચાર પણ એના જ આવે. વિચાર પછી શેના આવવાના છે? શાસ્ત્રનો અભ્યાસ થયો એ તો પૂરો થઈ ગયો, આ પુસ્તક બંધ કરી દીધું, અને પછી તો આ ભોગ ઉપભોગમાં જ આપણે પડી જઈએ છીએ. એ વાપરવા સંબંધીમાં એનું પરિમાણ કરવું જોઈએ, એનું માપ નક્કી કરવું જોઈએ કે બસ હવે બહુ થયું, આટલું બધું આખું જીવન એની પાછળ વિતાવ્યું, હવે ઓછું કરવું. અને એ ઓછું કરવા માટે, જાતે જ સમજીને ઓછું કરવા માટે જો સૌથી મહત્વનું કાંઈ હોય તો
વૃત્તિ સંક્ષેપવી. જ્યાં સુધી આપણે વૃત્તિને સંક્ષેપીએ નહીં ત્યાં સુધી ભોગ ઉપભોગનું પરિમાણ થઈ શકે જ નહીં. વૃત્તિ સંક્ષેપવી જરૂરી છે. પરિમાણ કરીએ માત્ર અને પછી અંદરમાં હજી એની રૂચિ રહ્યા કરતી હોય તો એનો કાંઈ અર્થ નથી. અમે આ છોડી દીધું, અમે હવે આટલી વખત જ કરીએ છીએ, પણ એટલી વખત કરીએ છીએ એટલે કરવું છે એવું જસ્ટિફિકેશન અંદરમાં જો રહેતું હોય ને અમે છોડ્યું છે તો એમ સમજવું કે આપણે વૃત્તિને તો સંક્ષેપી જ નથી. ભાઈ, આપણો જન્મ થયો ભગવાન આત્મા ગુરુદેવે તો આપણને કહ્યા અને ત્યારથી માંડીને આ બધી વસ્તુ વાપરતા આવ્યા છીએ, એટલે જાણે આપણે વાપરવી એવો હક છે અને એમાંથી થોડુંક પરિમાણ કરીએ એટલે જાણે કે આપણે છોડી દીધું. અરે ખરેખર તો એ વસ્તુ આત્માની છે નહીં ને, આત્માને સ્પર્શતી નથી ને, આત્માને આનંદનું કારણ પણ નથી, સુખનું કારણ પણ નથી. ઉલટા ઉપાધિ સામેથી આપણે લઈએ છીએ. એટલે આ બધી વૃત્તિ જે છે, જે બહારમાં ને બહારમાં રહેતી વૃત્તિ, પર પદાર્થોને ભોગવવાની વાપરવાની જે વૃત્તિ અને એવી જે ચેષ્ટાઓ થયા કરે છે ને, એને શાંત ચિત્તે વિચારી અને એને સંક્ષેપી લેવી જોઈએ. આના વિના મને ચાલી શકે, આની શું જરૂર છે, નકામાના વિકલ્પોમાં હું ચાલ્યો જઉં છું, બસ હવે બહુ થયું. આ બહુ જરૂરી છે. ભોગ ઉપભોગ ત્યાગ જે છે એમાં મને એટલો વસ્તુનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હું ત્યાગું છું એમ પણ નહીં, કેમ કે એ વસ્તુ મારી હતી જ નહીં, છૂટી તો સારું થયું, એમાંથી હું છૂટ્યો, એના પાસમાંથી હું છૂટ્યો, મેં મારી જાતને એમાંથી બચાવી લીધી, એમ વસ્તુને છોડવી છે. એટલે વૃત્તિને સંક્ષેપી લેવી, આ પરિમાણ કરવું અને વૃત્તિને સંક્ષેપવાથી ભોગ ભોગ ત્યાગ થાય છે. આ મહત્વનું છે. સાદું સરળ ધાર્મિક ધર્મમય જીવન જીવવા માટે આ બહુ મહત્વની વસ્તુ છે અને એમ કરવાથી વિકલ્પો ઘટે છે અને ધ્યાન બરાબર જે રીતે કરવા ધારીએ છીએ એ રીતે થાય છે. તો આપણે જયારે ધર્મ ધ્યાન આરાધનાને ઉગ્ર સ્વરૂપ આપ્યું છે તો આપણો નિત્યક્રમ તો આ રીતે જ છે. આખો દિવસ આપણે ધર્મ ધ્યાન આરાધનામાં વિતાવવો છે, એટલા માટે આપણે નિત્યક્રમ પણ એવો જ ગોઠવ્યો છે કે બસ હવે તો નિર્વિકલ્પ ધ્યાન દિવસમાં 3 વાર, પદસ્થ ધ્યાન દિવસમાં 5 વાર, 2 વખત સ્વાધ્યાય અને પ્રતિક્રમણ. આ તો હું અવશ્ય કરીશ જ અને એટલે જ મારા દિવસના 6-7 કલાક આમાં જ જશે, આ જ કરવું છે. અને એ સિવાય શાસ્ત્ર વાંચન વગેરે કરતા હોઈએ અથવા તો સ્વાધ્યાય કરીને ઉઠીએ ત્યાર પછીથી પણ ચિંતન ધ્યાન એ પણ કરવું જોઈએ. નિર્વિકલ્પ ધ્યાન કરીએ છીએ તો સમજી લેવાનું છે કે આપણે સ્વાધ્યાયની જે વાત કરી એમાં સ્વાધ્યાય કરીને ચિંતન ધ્યાન પણ અવશ્ય કરવું જોઈએ. તો જ ધર્મ ધ્યાન આરાધનાને ઉગ્ર સ્વરૂપ આપ્યું એમ કહેવાય. નહીતર તો આપણે વધ્યા ગત્યા ટાઈમની અંદર આમ જલ્દી જલ્દી આ નિત્યક્રમ પતાવી દઈએ અને બાકી તો બધો સમય 12માં અને 12માં જ રહીએ તો કાંઈ કાર્ય સિદ્ધ થવાનું નથી. આ વાતને ગંભીરતાથી લેવાની છે. આપણો વધુ સમય આમાં રૂચિપૂર્વક આમાં જવો જોઈએ. ત્યારે ખરેખર ધર્મ ધ્યાન આરાધનાને ઉગ્ર સ્વરૂપ આપ્યું એમ કહેવામાં આવે. આની રૂચિ, આની જ રૂચિ, બીજી કોઈ વસ્તુની રૂચિ ન હોય. બીજું બધું જે કાંઈ કરવું પડે છે કરીએ છીએ એ બધું ઉપાધિ જ રૂપ લાગવું જોઈએ. અત્યારે તો ઉલટું થઈ રહ્યું છે. ધર્મ ધ્યાન આરાધના જે છે એ કરવી છે અને આ નિત્યક્રમ નક્કી કર્યો એટલે કરી લઈએ, જલ્દી જલ્દી પતાવી દઈએ અને બીજે બધે બહારમાં જ એને જ પ્રાયોરિટી આપીએ છીએ. આ ઊંધું ચાલી રહ્યું છે પ્રભુ. આને બદલવાની જરૂર છે. એટલે નિત્યક્રમ આ નક્કી કર્યો છે. નિત્યક્રમ માત્ર નિત્યક્રમ પૂરો કરવાની ગણતરીથી નથી. ખરેખર નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ 3 વાર શું 10 વાર પણ થાય, 5 મિનિટ 10 મિનિટ જ્યારે પણ સ્વાધ્યાય કરીએ ત્યારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને બેસી જઈએ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેટલી વાર બેસી જવાય એટલી વાર. અને એ જ રીતે પદસ્થ ધ્યાન શું 5 જ માળા ગણવી એમ ના, વધારે પણ થઈ શકે. વિધિ સહિત સામાયિક કરતા હોય ત્યારે પણ એ બધું થઈ શકે. સ્વાધ્યાય માત્ર સ્વાધ્યાય સાંભળીએ એટલું જ કે પછી એ સાંભળ્યું જે છે એને ફરી પાછું વિચારીએ, એના ઉપર ચિંતન કરીએ અને પોતાના સ્વરૂપની દ્રઢતા કરીએ. એ ન કરીએ ત્યાં સુધી સ્વાધ્યાય પૂરો થતો નથી. અને એ જ રીતે પ્રતિક્રમણ વારંવાર દિવસમાં કેટલીય વખત આપણે વિભાવ ભાવે થઈએ તો એ તરફથી પાછા વળીએ, સ્વભાવ ભાવે
પાછા વળીએ એવું પ્રતિક્રમણ તો કેટલીય વખત થવું જોઈએ અને આપણે સૂતા પહેલા અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. તો આ આપણો મિત્રક્રમ છે. હવે સ્વાધ્યાયમાં આપણો ચાલતો વિષય છે તત્વાનું શાસન. તત્વાનું શાસનનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ધ્યાનનું શાસ્ત્ર છે, આચાર્ય રામસેનજી રચિત ધ્યાન શાસ્ત્ર તત્વાનું શાસન, એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તત્વાનું શાસનના સ્વાધ્યાયમાં આપણે ગઈ વખતે 191 સુધી સ્વાધ્યાય કર્યો હતો. 191મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો તો એમાં જે વાત હતી એ ક્યાંથી શરૂ થઈ, એટલે તો કે 189મી ગાથાથી એ વાત કરવું થઈ. એટલે કે 188મી ગાથાની અંદર એક શંકા કરવામાં આવી, શિષ્યે શંકા કરી કે જે આત્મા અર્હંત નથી તેને અર્હંત રૂપે ધ્યાન કરનાર એવા આપ સત્પુરુષોને શું એ યોગ લાગે છે? એમાં આપણને એમ નથી લાગતું કે ભ્રાંતિ છે? પોતાને અર્હંત પરમેશ્વર સમાન અથવા તો સિદ્ધ સમાન પોતાનું સ્વીકારી શુદ્ધ સ્વરૂપ છે એમ નિર્ણય કરી અને સિદ્ધ ભગવાનના સ્વરૂપને પોતાને વિશે સ્થાપીને આપણે જે પ્રયત્ન કરીએ છીએ ધ્યાનનો, તો કહે છે કે ભ્રાંતિ જેવો નથી લાગતો, એવો પ્રશ્ન 188મી ગાથામાં કરવામાં આવ્યો. એ પછી આપણે આગળની ગાથાઓ લીધી, 189મી ગાથામાં પણ એની શંકાનું સમાધાન કરવામાં આવ્યું અને એમાં આપણે એ રીતે વાત લીધી કે એ શંકા યોગ્ય નથી. કે જે ભાવ અર્હંત વિવક્ષિત છે તે ભાવ અર્હંત ધ્યાનમાં લીન આત્મા છે, માટે અર્હંત ધ્યાન લીન આત્મામાં અર્હંતનું ગ્રહણ કરેલ છે, માટે ભ્રાંતિની કોઈ વાત જ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે અને એ ધ્યાનમાં એ પોતાના એવા સ્વરૂપને એ ધ્યાવે છે, એટલે એ વાત કંઈ છે નહીં. કેમ કે ભાવ અર્હંતમાં અને દ્રવ્ય અર્હંતમાં ફેર છે. દ્રવ્ય અર્હંત એટલે કે જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે અને એવી અર્હંત દશા પ્રગટ કરી છે એ દ્રવ્ય અર્હંત છે. પણ દરેક જીવ કે તેવું અર્હંત પણ એવું તેરમા ગુંથાનની દશાને પ્રગટ કરવા માટે સક્ષમ છે, એટલે એનું સ્વરૂપ તો એવું જ છે. એટલે ભાવ અર્હંતની દશાને પોતે સ્વીકારી અને એવો ધ્યાનનો પ્રયત્ન કરે છે અને એમ કરતા એને સમ્યક્ત્વને આગળ વધીને ચારિત્રનો ગુસાત અને છેવટે તેરમું ગુંથાન એટલે અર્હંત દશા પણ પ્રગટ થાય છે. એ વાત આપણે અહીંયા 189ની અંદર કરી હતી, એટલે એમાં કોઈ ભ્રાંતિ નથી. એ પછી 190ની અંદર પણ એ વાત આગળ લેવામાં આવી કે એવું જે કરીએ છીએ એની પાછળનું શું કારણ છે. તો એમાં એમ કહ્યું કે આત્મા જે ભાવરૂપ પરિણમન કરે તે ભાવરૂપ તન્મય થાય છે. જેવા ભાવરૂપે તે પરિણમન કરે છે તેવા ભાવરૂપે તન્મય થાય છે. પોતે શુદ્ધ સમયસાર છે એવા ભાવરૂપે એ પરિણમન કરે છે તો પરિણામ નિર્મળ થાય. પણ પોતે વર્તમાન પર્યાયમાં મલિનતા સહિત જે પોતાનું સ્વરૂપ જે છે તો એવા ભાવે એ પરિણમન કરે તો પછી એમાં નિર્મળ પરિણામ ક્યાંથી થશે? એટલે આત્મા જેવા ભાવરૂપ પરિણમન કરે તે ભાવરૂપ તન્મય થાય, એ ભાવરૂપે તન્મય થાય છે. માટે અર્હંત ધ્યાનથી વ્યાપ્ત આત્મા સ્વયં ભાવ અર્હંત થાય છે અને તેને તદ્રુપ કહેવામાં આવે છે. વિસ્તારપૂર્વક લીધી હતી એટલે અર્હંતના ધ્યાનમાં તદ્રુપ આત્મા ભાવ અર્હંત થાય છે. પોતે જાણે કે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર એમ છે એમ કરી અને ધ્યાન કરે છે. અને ગુંદાચાર્ય ભગવાને પ્રવચન સાહેબની 8મી ગાથાની અંદર જે વાત કરી છે એનો ત્યાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, આધાર પણ આપવામાં આવ્યો. અને એ પછીથી 191મી ગાથામાં આપણે એ વાત લીધી કે આત્મજ્ઞાની આત્માને જે ભાવે જે રૂપે ધ્યાવે છે, આત્મજ્ઞાની આત્માને જેને સમ્યક દર્શન થયું છે એવો આત્મજ્ઞાની આત્માને જે ભાવે જે રૂપે ધ્યાવે છે તેની સાથે એ જ પ્રકારે તે તન્મય થઈ જાય છે. અને એ વાત તો આપણે જાણીએ છીએ કે મુનિઓ સાતમા ગુંથાને પોતાના સ્વરૂપ સાથે કેટલી બધી એકાગ્રતા કરે છે, લીનતાને મારમણતા કરે છે. એ ભાવે જેવો આત્મા છે જેવો આત્મા છે એવા ભાવે પોતે થઈ જાય છે, તન્મય થઈ જાય છે.
અને એને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું કે સ્ફટિક મણીની માફક. તો એમાં એ ઉદાહરણ લઈને વાત કરી કે સ્ફટિક મણી છે, સ્ફટિકમાં કોઈ રંગ નથી, પણ સ્ફટિકની સમીપમાં જ્યારે લાલ રંગનું ફૂલ મૂકવામાં આવે તો એ સ્ફટિક લાલ રંગનો દેખાય છે, પીળા રંગનું ફૂલ મૂકવામાં આવે તો પીળો દેખાય છે. એટલે હજી પૂર્ણ દશા થઈ નથી, અહીન દશા નથી થઈ, છતાં પણ જેવા ભાવો જીવ કરે છે તો એવા ભાવે એ પોતે તે વખતે પરિણમે છે. જેમ પેલું સ્ફટિક મણી છે એ લાલ ફૂલની સમીપમાં છે ત્યારે એ એવા ભાવે થાય છે એટલે લાલ થાય છે. તો એ ઉદાહરણ આપીને સમજાવવું એ છે કે આ જીવ પોતે શુદ્ધ ભાવે પરિણમન કરે છે, એવો પુરુષાર્થ કરે છે તો પછી એ પોતે એવા પરિણામ પ્રગટ કરે છે. એ વાત પછી મારા કરવામાં આવી 151મી ગાથામાં કે સ્ફટિક મણી એટલે વિશ્વરૂપ મણી જે જે રૂપે ઉપાધિ તે સંબંધ કરે છે, ઉપાધિ એટલે રંગની ઉપાધિ, તે તે રૂપની ઉપાધિની સાથે તદરૂપતાને પ્રાપ્ત હોય છે, તે મય થાય છે, તે રૂપ થાય છે. તે પ્રમાણે આત્મજ્ઞાની જેવા જેવા ભાવે ધાવે છે, આત્માને ધાવે છે તેવા ભાવે તેની સાથે તે રૂપે તન્મય થઈ જાય છે. એ તન્મયતાને પ્રાપ્ત હોય છે એ વખતે એવા જ ભાવે હોય છે. હવે ત્યાંથી આગળ આપણે લઈએ છીએ, આજે 192 થી આગળ અધ્યાય લઈએ છીએ. અહીંયા 192 અને 193 બે ગાથા લીધી છે સાથે, એનો અર્થ અહીંયા એ રીતે છે કે અથવા જે આ 191 સુધી વાત જે કરવામાં આવી ત્યાર પછી હવે કહે છે કે અથવા સર્વે દ્રવ્યોમાં તેની ભૂતકાળની અને ભાવિ કાળની સ્વપર્યાયો તદ આત્મક તેની બનીને દ્રવ્ય રૂપે સદા વિદ્યમાન છે. જો આ મૂળ વાત કહી કે દ્રવ્ય કેવું છે, દ્રવ્ય એવું છે કે એની અંદર આખો પર્યાયનો પ્રવાહ, કેમ કે દ્રવ્ય અનાદિ અનંત છે, એની કોઈ આદિ નથી અને એનો અંત નથી, એટલે અનંત કાળ સુધી જે રહેવા વાળું છે તો એની સમય સમય પર્યાય બદલાય છે, તો એની અનંત પર્યાય છે. તો એ અનંત પર્યાયનો આખો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે. અત્યારે જે પ્રગટ પર્યાય છે એને આપણે વર્તમાન કહીએ છીએ, તો એની પહેલાની પર્યાયો બધી ભૂતકાળની થઈ જાય છે અને વર્તમાન પર્યાય પછી જે થવાની બધી હવે જે પર્યાયો છે એ બધી ભવિષ્યકાળની થઈ જાય છે. પણ એ તો આપણે એક જગ્યાએ ઉભા રહીને જોઈએ છીએ ત્યારે એ વર્તમાન છે, પણ એ વર્તમાન એક સમયનો છે, બીજા સમયે ભૂત થઈ જાય છે અને જે ભવિષ્ય હતો એ વર્તમાન થઈ જાય છે. એટલે ખરેખર વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ જે છે એ તો સાપેક્ષપણે છે. વર્તમાન જેને એક કહીએ છીએ એની અપેક્ષા એ છે, ખરેખર તો એ આખો પ્રવાહ છે, પર્યાયનો આખો પ્રવાહ છે. અને ક્રમબદ્ધ પર્યાય ને સમજતા આપણે પર્યાયના પ્રવાહને આપણે સમજ્યા પણ છીએ. તો એ બધી જ પર્યાયોનો પ્રવાહ એવો દ્રવ્યની અંદર વિદ્યમાન છે એ વાત આપણને સિદ્ધાંતની વાત અહીંયા સમજાવી દીધી. શું કહે છે કે સર્વે દ્રવ્યોમાં તેની ભૂતકાળની અને ભાવિકાળની સર્વ પર્યાયો તદાત્મક તેની બનીને દ્રવ્ય રૂપે સદા વિદ્યમાન છે, એમાં એ આખો પ્રવાહ અંદર ગર્ભિતપણે પડ્યો જ છે. હવે કહે છે કે તો પછી સપ્તરૂપે રહેલી અર્હત પર્યાયનું ધ્યાન કરવામાં વિભ્રમ કેમ કહી શકાય? અર્થાત પોતાના સ્વ આત્મામાં આત્માને અર્હત રૂપે ધ્યાવવામાં વિભ્રમ નથી, કારણ કે પોતાની પણ એ પર્યાય અંદરમાં પડી જ છે. જે પુરુષાર્થ કરી રહ્યો છે એની સિદ્ધત્વની દશા નિશ્ચિત છે, એ વાત ક્રમબદ્ધ પર્યાયમાં આપણે સમજ્યા છીએ કે મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, એ પર્યાય મારી સિદ્ધની પર્યાય એ નક્કી જ છે. તો પછી સિદ્ધની પર્યાય થવાની પહેલા અર્હંતની પર્યાય થાય જ છે અને પછી આયુષ પૂર્ણ થતા એ એક સમયમાં સિદ્ધ થાય છે. એટલે અર્હંત પર્યાય પણ નિશ્ચિત છે અને સિદ્ધની પર્યાય પણ નિશ્ચિત જ છે. જો એ પર્યાય એ નિશ્ચિત છે તો એમાં પડી જ છે, દ્રવ્યમાં એવી પર્યાય રહી જ છે. તો પોતાની જ એ પર્યાય જે છે, ભલે અત્યારે એ પર્યાય પ્રગટ નથી પણ એ પર્યાય છે, તો એ છેનો સ્વીકાર થયો તો પછી વસ્તુ પોતાની એવી જ છે. અને પછી જ્યારે એ પર્યાય થાય છે તો પછી અનંતકાળ સુધી એ જ પર્યાય રહે છે. એક વખત સિદ્ધની દશા થઈ પછી સિદ્ધની દશા રહે છે, એ પછી કાંઈ સિદ્ધમાંથી ફરી પાછો સંસારી તો થતો જ નથી.
तो જ્યારે પણ એ સિદ્ધની દશા થવાની છે ત્યાર પછીથી અનંત કાળ અનંત 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 કાળ સુધી એ સિદ્ધ જ રહેવાનું છે. જ્યારે આવું મારું સિદ્ધત્વ નિશ્ચિત છે તો એની પહેલા તેરમું ગુણ સ્થાન આવ્યા વિના રહેતું જ નથી. તેરમું ગુણ સ્થાન આવે પછી આયુષ પૂરું થવા આવે ત્યારે પછી ચૌદમું ગુણ સ્થાન અને પછી સિદ્ધ થાય. આ તો ક્રમ છે. તો પછી પોતાનું એવું અરહંત સ્વરૂપ છે, પોતાનું એવું કેવળ જ્ઞાન પ્રગટ કરી અને અરહંત દશા થવાની છે એ વાત પણ નિશ્ચિત છે. તો એવી પોતાનું એવું સ્વરૂપ છે એનો સ્વીકાર અત્યારે આપણે કરી અને એને આપણે ધ્યાવીએ, ધ્યાનમાં એનું ધ્યાન કરીએ છીએ, તેમાં ભ્રમ ક્યાં આવ્યો? એમાં કોઈ ભ્રમ નથી. બહુ સરસ રીતે તર્ક દ્વારા વાતને સમજાવી શકે છે કે અર્થાત પોતાના સ્વ આત્મામાં આત્માને અરહંત રૂપે જાવવામાં વિભ્રમ નથી. આમ ભ્રાંતિના અભાવનો સિદ્ધાંત સ્વને સિદ્ધરૂપ ધ્યાનમાં લઈ શકાય છે. ભ્રાંતિ છે જ નહીં અને એટલે જ આપણે પોતે પોતાને સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર સમજીએ છીએ અને સિદ્ધ દશા આપણે પ્રગટ કરવાના છીએ એવા નિર્ણય સહિત આપણે ધ્યાન કરીએ છીએ. એટલે સ્મરણની અંદર પણ આપણે વાત લીધી હતી કે પોતાના સ્વરૂપમાં સિદ્ધને સ્થાપીને, કેમ કે અત્યારે વર્તમાનમાં મારી દશા એવી થઈ નથી, મને કેવળ જ્ઞાન પણ થયું નથી, પણ એવી દશા થવાની છે એવો નિર્ણય કરીને, અને એ નિર્ણય કંઈ આપણે કંઈ કલ્પિત કરીએ છીએ? ના, એ કંઈ કલ્પિત નિર્ણય નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. એ જીનેશ્વર ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર વર્તમાનમાં છો, અત્યારે છો, અત્યારે તું એવો છો, શક્તિ રૂપે એવો જ છો. આ વર્તમાન પર્યાય જે છે તેને તું ગૌણ કરે તો તું અત્યારે જ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો. આ વાત જીનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે અને એનો જયારે આપણે સ્વીકાર કરીએ છીએ તો પોતાના એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થઈ જાય છે, પોતાના અરિયંત પદનો પણ સ્વીકાર થઈ જાય છે. તીર્થંકર પદની વાત નથી, અરિયંત પદ એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તીર્ણમું સ્થાન, એનો પણ સ્વીકાર થઈ ગયો. સિદ્ધત્વના સ્વીકારમાં એ વાત આવી જ જાય છે. અને પછી એમ આપણે ધ્યાન કરીએ તો એમાં કાંઈ ભ્રમ નથી, કાંઈ ખોટું નથી. ઉલટું એમ નથી માનતા પોતાના સિદ્ધત્વનો સ્વીકાર નથી કરતા તો આપણે જીનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરીએ છીએ. ઉલટું એમ થઈ જાય છે. અહીં ભાવાર્થમાં બહુ સરસ રીતે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. કહે છે કે સિદ્ધાંત દ્રષ્ટિથી વિચારતા સર્વ દ્રવ્યોમાં તેની ભૂત અને ભાવિ પર્યાયો સ્વદ્રવ્ય રૂપે સદા વિદ્યમાન છે. પોતાના દ્રવ્ય રૂપે વિદ્યમાન છે, પર્યાયો છે, આખો પ્રવાહ છે. દ્રવ્યોથી તેની પર્યાયો જુદી નથી, તેમજ દ્રવ્ય પણ તેની સ્વપર્યાયથી ભિન્ન નથી. આ એની પર્યાયથી જુદું દ્રવ્ય નથી, એ પર્યાય પણ એ જ દ્રવ્યની છે. એટલે દ્રવ્યને પર્યાય જે છે એ કઈ જુદા જુદા છે એમ નથી. આખું ખરેખર જે વસ્તુનું સ્વરૂપ લઈએ તો દ્રવ્ય ગુણ પર્યાય સહિત આખું વસ્તુનું સ્વરૂપ છે, એ અખંડ અભેદ વસ્તુ છે. અને પર્યાયની પ્રગટતાની અપેક્ષા એ એક સમયમાં એક પર્યાય છે, પણ બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, ચોથી, પાંચમી આવી ક્યાંથી? એ આખો પ્રવાહ અંદરમાં ગર્ભિત પડ્યો છે અને એ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ આખો પ્રવાહ આવે છે. એટલા માટે તો સર્વજ્ઞ છે એ જગતના બધા જ પદાર્થની ત્રણેય કાળની બધી પર્યાયોને એક સમયમાં ઉપર જાણે છે. એટલે એ નિશ્ચિત છે, વસ્તુ છે, છે, છે ને છે. એટલે દ્રવ્યથી એની પર્યાય જુદી નથી, તેમજ દ્રવ્ય પણ તેની સ્વપર્યાયથી ભિન્ન નથી. આ રીતે ભવ્ય જીવોને આ ભાવિ અર્હત પર્યાય દ્રવ્ય રૂપે તદાત્મક બની સદા સ્થિત છે, માટે ભવ્ય આત્મામાં સદા સ્થિત આ સતરૂપ અર્હંત પર્યાય ધ્યાનમાં લેવી તેમાં વિભ્રમ નથી. એવું પોતાની પર્યાય અંદરમાં એવી છે, અત્યારે વર્તમાનમાં પણ છે, એની પ્રગટતા નથી અત્યારે, બરાબર છે, અત્યારે પ્રગટતા નથી, પણ છે ને એ પર્યાય છે. અને પછી સિદ્ધની પર્યાય પણ છે, અને પછી સિદ્ધની પર્યાય પણ કેટલી અનંત અનંત છે. એટલે જે વસ્તુ પોતાની છે એ સતરૂપ છે, હોવા પણે છે, હોવા રૂપે છે. એટલે માટે કે છે કે આ ભાવિ
भविष्य में जो पर्याय प्रकट करवानी छे ते भावि अरहंत पर्याय द्रव्य रूपे तदात्मक मनी सदा स्थित छे माटे भव्य आत्मा मा सदा स्थित आ सत रूप अरहंत पर्याय ध्यान में लेवी तेमा विभ्रम नथी। भावि काल में प्रकट थनारी वस्तु प्रदेश पिंडना रूप में स्वाभाविक द्रव्य थी उत्पन्न तेनी ज पर्याय छे। विपरीत अन्य द्रव्यना संयोगे उत्पन्न थती पर्याय प्रदेश पिंड रूप होय ते वैभाविक द्रव्य थी उत्पन्न थाय छे तेम कहू छे। जो विभाव पर्याय नी पण वहां साथे वात लीधी छे, जो विभाव पर्याय में स्वरूप नु लक्ष नथी होतुं अने एमा के विपरीत अन्य द्रव्यना संयोगे जे उत्पन्न थाय छे ते पर्याय ए विभाव पर्याय छे। अने ए विभाव पर्याय बे द्रव्य ने ज होय छे, जीव द्रव्य अने पुद्गल बे ज द्रव्य में बने छे। बाकी ना चार द्रव्य में तो विभाव पर्याय होती ज नथी, स्वभाव पर्याय ज होय छे। ए वात पण अहींया स्पष्ट करी दीधी। પણ અહીંયા તો પોતાની જીવની પોતાની પર્યાયની વાત છે કે સ્વભાવ પર્યાય જે પોતાનું લક્ષ કરતા સ્વરૂપનું લક્ષ કરતા જે પ્રગટ થાય છે એ પર્યાયનો આખો પ્રવાહનો વિચાર કરીએ તો પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે અને અરિયલ પદ પણ નિશ્ચિત છે। તો એવું પોતાનું પદ છે તો પછી એને ધ્યાવવું, ધ્યાનમાં પોતાના એવા શુદ્ધ સ્વરૂપને ધ્યાનમાં લેવું, એને ધ્યાવવું, એમાં કોઈ ભ્રમ નથી અને એ જ કરવા યોગ્ય છે। બીજું શું ધ્યાનમાં ધ્યાવી શકાય? પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે શાશ્વત વસ્તુ છે, એને જ ધ્યાવવાની હોય, એનું ધ્યાન હોય। બીજી કેટલીક કથાઓના અહીંયા આધાર પણ આપ્યા છે અને કહે છે કે સંયોગથી ઉત્પન્ન થયેલી પર્યાયનું સદા દ્રવ્યમાં અસ્તિત્વ નથી હોતું। જો સ્પષ્ટતા કરી છે, સંયોગથી ઉત્પન્ન થયેલી પર્યાયનું સદા દ્રવ્યમાં અસ્તિત્વ નથી હોતું, માટે મૂળમાં જે સર્વદા સત શબ્દનો પ્રયોગ કરેલ છે એ રીતે તેવી પર્યાયોને પરપર્યાય અને બાહ્ય ભાવ કહેવામાં આવે છે। પોતાની પર્યાય અહીંયા એમ કહીને વાત કરવામાં આવી છે કે સંયોગથી ઉત્પન્ન થયેલી પર્યાયનું સદા દ્રવ્યમાં અસ્તિત્વ નથી હોતું, એટલે કે પોતાનું શુદ્ધ પર્યાય પોતાની થાય છે તો એવું દ્રવ્ય પોતાનું ત્રિકાળ છે અને એવું ત્રિકાળ દ્રવ્ય છે અને આ જે પરનાલક્ષે થતી વાત છે એવી વિભાવ પર્યાયને વિશે કહે છે કે પર પર્યાય કહેવામાં આવે એ બાહ્ય ભાવ કહેવામાં આવે છે, એ સંયોગ વિભાવ છે। જીવને એ સંયોગ વિભાવ ટકતો નથી, સંયોગ વિભાવ ક્ષણિક છે, એના હિતનું કારણ પણ નથી। એને સ્વભાવ ભાવે જયારે એ થાય છે તો એ સ્વભાવ ભાવે પોતે ટકીને રહી શકે છે। સ્વભાવ ભાવે થવું એ એનું સહજ છે અને સંયોગી ભાવે થવું એ તો ઉપાધિ રૂપ છે। આગળ 194-195 ગાથામાં આગળ કહે છે કે અરહત રૂપ ધ્યાનને ભ્રાંત માનવાથી ધ્યાનનું ફળ મળતું નથી। જો હવે બીજી રીતે પણ વાત કરે છે કે ભાઈ તમે જો એમ નહીં માનો, પોતાના અર્હંત સ્વરૂપનો સ્વીકાર કરીને, સિદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરી અને એમ ધ્યાન નહીં કરો અને બીજી અન્ય રીતે ધ્યાન કરશો તો કાંઈ ફળ મળવાનું નથી, એમ કે છે। અર્હંત રૂપ ધ્યાનને ભ્રાંત માનવામાં આવે, એ ભ્રાંતિ કોઈ માને કે ના હું તો રમેશ છું ને હું ક્યાં અર્હંત છું, એટલે હું એવું અર્યંત બનીને ધ્યાન ના કરું અથવા તો મારું સ્વરૂપ શુદ્ધ છે એમ હું ધ્યાન ના કરું, એમાં તો ભ્રાંતિ છે। જો આવું માનવામાં આવે તો શું થાય? તો ધ્યાનનું કાંઈ ફળ પ્રાપ્ત નથી થતું। અર્હંત રૂપ ધ્યાનને ભ્રાંતિ માનવામાં આવે તો ધ્યાનનું ફળ મળતું નથી। અર્થમાં કહે છે 194-195 ગાથાના અર્થમાં કહે છે કે વળી કોઈ રીતે આ ધ્યાનને ભ્રાંતરૂપ માનવામાં આવે તો તેને તેના ફળનો ઉદય જ બનતો નથી, કેમ કે મિથ્યા જલથી કદી તૃષા છીપતી નથી, મૃગ જળથી તરસ ન મટે। મૃગ જળ, એમાં કોઈ જળ હોતું નથી, મૃગને બિચારાને એવું દેખાય છે જળ છે પણ ખરેખર જળ હોતું નથી। તેવી રીતે આ કહે છે કે મિથ્યા જળથી તૃષા છીપતી નથી, તો તેવી રીતે જે નથી એનાથી ખરેખર ધ્યાન થતું નથી। એટલે ધ્યાન તો શેનાથી થાય છે? જે છે એનાથી ધ્યાન થાય છે, એના લક્ષ કરીને ધ્યાન થાય છે। એટલે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે
પોતાનું અર્યંત પદ છે એનું ધ્યાન કરે તો એનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે એ વાત અહીંયા સમજાવી શકે છે કે વળી કોઈ રીતે આ ધ્યાનને ભ્રાંતરૂપ માનવામાં આવે તો તેને તેના ફળનો ઉદય જ બનતો નથી, કેમ કે મિથ્યા જળથી કદી તૃષા છીપતી નથી, મૃગજળથી તરસ ન મટે. પરંતુ આ અર્હંતરૂપ આત્મ ધ્યાનથી ધ્યાન કરનારને ધારણા અનુસાર શાંતરૂપ અથવા ક્રૂર રૂપ અનેક પ્રકારના ફળનો ઉદય પ્રાપ્ત થાય છે એવું તો દેખાય છે, માટે આ ધ્યાનને ભ્રાંતિ કહી શકાય નહીં. આ અર્હંતરૂપ આત્મ ધ્યાનથી ધ્યાન કરનારને ધારણા અનુસાર શાંતિનો અનુભવ થાય છે. અથવા કરીને બીજી વાત પણ લીધી છે, અથવા એટલે કે જેને એવું પોતાના સ્વરૂપને એવું શુદ્ધ માન્યું નથી અને બીજી રીતે કરે છે તો એને એવા ફળ પ્રાપ્ત થાય છે. ક્રૂર રૂપ અનેક પ્રકારના ફળનો ઉદય પ્રાપ્ત થાય છે અને એવું તો દેખાય છે. જે આર્ત ધ્યાન કરે છે તો એને શું પ્રાપ્ત થાય છે? દુઃખ પ્રાપ્ત થાય છે. જે રૌદ્ર ધ્યાન કરે છે એને શું પ્રાપ્ત થાય છે? અને જે આત્મ ધ્યાન કરે છે એને શું પ્રાપ્ત થાય છે? એ તો સ્પષ્ટ આપણને દેખાય છે. આત્મ ધ્યાન કરનારા મુનિને આનંદ શાંતિનો અનુભવ થાય છે, પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જ રહ્યા છે, જે મિથ્યા ભાવમાં જ રહ્યા છે, મિથ્યા માન્યતામાં રહી અને કોઈ પણ પ્રકારે એકાગ્રતા કરતા હોય ગમે ત્યાં બહારમાં, તેથી એમને શું પ્રાપ્ત થાય છે? દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. અથવા આપણને સ્પષ્ટ જણાય છે. માટે આ ધ્યાન કે જેમાં પોતાના આત્માને અશંત રૂપ માનવો કે શુદ્ધ રૂપ માનવો, એ ધ્યાનને ભ્રાંતિ કહી શકાય નહીં, એને ભ્રાંતિ કહેવાતી નથી. આગળ ધ્યાનના ફળનું સ્પષ્ટીકરણ આગળ પણ કરે છે. અહીંયા કહે છે 196 ની અંદર કે આત્મજ્ઞાની સદગુરુ વડે પ્રાપ્ત થયેલ ઉપદેશથી એકાગ્ર ધ્યાનીઓ વડે જે ધ્યાન કરવામાં આવે છે તેથી અનંત શક્તિવાળા અર્હન આત્માને મુક્તિ અને ભુક્તિની પ્રાપ્તિ થાય છે. જો ફળની વાત હોય કરી, એ ફળની સ્પષ્ટતા કરી, કેવી રીતે કેવું ફળ પ્રાપ્ત કોને થાય છે એની વાત કરી, કે આત્મજ્ઞાની સદગુરુ, જે આત્મજ્ઞાની છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, એવા સદગુરુ જે સાતમે છઠ્ઠે ગુણસ્થાને જે ઝૂલતા મુનિરાજ છે, એ પછી મુનિરાજ હોય, ઉપાધ્યાય હોય, આચાર્ય હોય, ગણધર ભગવાન હોય, પણ એ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં બહારમાં છે તો એમને એવી કરુણા ઉપજે છે, માટે એવો ઉપદેશ આપે છે. અને એમના ઉપદેશ ને સાંભળી સમજી સ્વીકારી અને એ જ રીતે જ્યારે કોઈ એવો પ્રયોગ કરે છે તો એની વાત કરી છે કે આત્મજ્ઞાની સદગુરુ વડે પ્રાપ્ત થયેલ ઉપદેશથી એકાગ્ર ધ્યાનીઓ વડે જે ધ્યાન કરવામાં આવે છે તેથી અનંત શક્તિવાળા અર્હન આત્માને, એટલે અર્હંત સ્વરૂપ આત્માને મુક્તિની પ્રાપ્તિ થાય છે, અથવા તો અને ભુક્તિની પ્રાપ્તિ થાય છે. જો મુક્તિ કોને થાય અને ભુક્તિ કોને થાય એની સ્પષ્ટતા આગળની ગાથામાં કરી છે. મુક્તિ તો જેનો આ ભાવ એવો છે કે જેમાં એને ચરમ શરીર પ્રાપ્ત થયું છે એને મુક્તિ થાય છે, અને જેને આ ભાવમાં એને કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પછી ચરમ શરીર હોય એટલે એ છોડી અને સિદ્ધ દશા થાય એવું ચરમ શરીર પ્રાપ્ત નથી થયું એમ કરીને વાત કરી છે, પણ મૂળ તો હજી એને કંઈક બાકી રહ્યું છે. તો એને આવા આત્મ ધ્યાન દ્વારા એવા પુણ્યનો બંધ થાય છે કે જેથી કરીને ભવિષ્યમાં એવું અનુસંધાન પ્રાપ્ત થાય છે અને ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ જે ભાવ હવે પછી જે થાય છે એ પુણ્યના ફળ સ્વરૂપે એને બધી સામગ્રીઓ પણ એવી મળે છે અને એ પુણ્યાનુબંધી પુણ્ય હોવાને કારણે એને અનુકૂળતાઓ ધર્મ ધ્યાનની પુષ્કળ પ્રાપ્ત થાય છે. એનો પુરુષાર્થ પણ એ જ રીતે ઉપડે છે. એની સમજ બુદ્ધિ આ બધું પણ એને એવું જ પ્રાપ્ત થાય છે. એ બધી વાત આગળની ગાથામાં હવે કરે છે કે કોને મુક્તિફળ અને કોને ભુક્તિફળની પ્રાપ્તિ હોય છે તે હવે પછીની ગાથાઓમાં સ્પષ્ટ કરેલ છે.
157 ગાથામાં અહીંયા એ વાત કરે છે કે અરહત રૂપે અથવા સિદ્ધ રૂપે ધ્યાન કરતો આ આત્મા જો ચરમ શરીરી હોય, એટલે કે જો એનું આ છેલ્લું શરીર હોય, તો જાતાને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને તેનાથી ભિન્ન અન્ય ધ્યાતાને, બીજા ધ્યાતાને ભુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્યાં આ ધ્યાનથી પુણ્યનું ઉપાર્જન થાય છે તેવા સ અતિશય પુણ્યથી ભુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે એને ચરમ શરીર નથી, એટલે આ ભાવમાં તો એ મુક્તિને પ્રાપ્ત નથી કરતો, પરંતુ એને એવો પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે, એવું પુણ્ય કે જે એને મુક્તિની પ્રાપ્તિ થવામાં નિમિત્ત કારણ થાય. એટલે કે પછીના ભાવની અંદર, પછીના ભાવની અંદર એને ધર્મધ્યાન આરાધના ખૂબ ઉગ્ર થાય અને એ દેવનો ભાવ હોય, મોટે ભાગે મનુષ્યના ભાવમાં કે પીડિતના ભાવમાં જયારે આ રીતે થયું હોય તો દેવનો ભાવ હોય, અને દેવનો ભાવ હોય તો દેવનો ભાવ પૂરો થયા પછી મનુષ્ય થઈ અને એ જ રીતે આખો પોતાનો સમ્યક દ્રષ્ટિ છે એટલે પોતે પોતાનો આખો પુરુષાર્થ એ જ રીતે કરે છે અને એમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અથવા તો જો દેવના ભાવની અંદર એને સમ્યક્ત્વ વગેરે પ્રાપ્ત થયું ને એમાં એને આ રીતે ધ્યાન કર્યું છે તો પછીના ભાવની અંદર એને એવું અનુસંધાન પ્રાપ્ત થાય છે ભગવાનની નિશ્રાની અંદર કે પોતે પોતાનો આખો પુરુષાર્થ આગળ વધારે છે, એટલે એ પુણ્ય પણ એવું થાય છે. કહે છે કે તેવું પુણ્ય મુક્તિનું પણ નિમિત્ત બને છે, મુક્તિનું નિમિત્ત કહ્યું છે. મુક્તિનું કારણ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા છે, પણ અહીંયા એને નિમિત્ત કહ્યું છે. અર્થાંત તેવા જાતાને સ્વર્ગ આદિના સ્વ અતિશય ભોગવાની પ્રાપ્તિ થાય છે અને પુણ્યાનું બંધી પુણ્ય છે એટલે એવી નિશ્રા પણ પ્રાપ્ત થાય છે, ધર્મના સંયોગો પણ પ્રાપ્ત થાય છે, એવી બુદ્ધિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. અને પછી એ બધી વાત શું શું પ્રાપ્ત થાય છે એનું આખું વર્ણન અહીંયા 198મી ગાથામાં કરવામાં આવ્યું છે, એ આપણે આવતી વખતે લઈશું વિસ્તાર. પરંતુ મૂળ પ્રશ્ન જે ચાલ્યો આવતો હતો કે આ ભ્રાંતિ છે, પોતાને સિદ્ધ માની અને ધ્યાન કરવું એવી ભ્રાંતિ છે, એવી જે વાત હતી એનું સમાધાન ઘણી ગાથાઓમાં આપ્યું અને તર્ક દ્વારા પણ એ વાતને સમજાવી કે ભાઈ તારું સ્વરૂપ જ એવું છે, તું છે અરિયંત પરમાત્મા, સ્વરૂપ તારું છે, તેરમું ગુણસ્થાન આવવાનું જ છે, કેમ કે છેવટે તો તારી સિદ્ધ દશા નિશ્ચિત જ છે, તો પછી સિદ્ધ દશા આવતા પહેલા તેરમું ગુણસ્થાન આવે તો તું અરિયંત સ્વરૂપે ધ્યાન કરે કે સિદ્ધ સ્વરૂપે ધ્યાન કરે એ જ બરાબર છે, એ જ મૂળ વસ્તુ છે. બાકી બીજું બધું જે છે, વિભાવ ભાવ રૂપે તું ધ્યાન કરે, કંઈ પણ બનીને ધ્યાન કરે, એ તો ખોટું છે, એ તો ઉલટું અસત્ય છે. આ વાત આપણને આજે આમાંથી પ્રાપ્ત થાય છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આપણે પુનરાવર્તનમાં આજે આગળ લઈએ છીએ. પુનરાવર્તનમાં આપણે આત્મધ્યાનનું પુનરાવર્તન આપણે છેલ્લા બે ક્લાસથી કરી રહ્યા છીએ. એમાં આપણે ધ્યાનની વિધિની વાત કરી. ધ્યાનની વિધિમાં પૂર્વ તૈયારી અને પ્રયોગ બે વસ્તુ હોય છે. અને પૂર્વ તૈયારીમાં ધ્યાન પહેલા શું કરવું, તો ધ્યાનના દિવસની પૂર્વ તૈયારી હોય છે, ધ્યાન પૂર્વેનું સ્મરણ હોય છે, અને સૌથી મહત્વનું જે છે તે આગળના દિવસની પૂર્વ તૈયારી અને આગળના દિવસની પૂર્વ તૈયારી વિશે પણ આપણે 5 મુદ્દાઓનો વિચાર કરેલો હતો. ફરીથી જરાક વાંચી જઈએ. દિવસ દરમિયાન કરેલ દોષોનું પ્રતિક્રમણ આગલા દિવસે જરૂર કરવું. સૂતા પહેલા ટીવી મૂવી કે કોઈ શો ન જોવા. કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ ચર્ચામાં ન ઉતરવું. આધ્યાત્મિક સિવાય અન્ય કોઈ વાંચન ન કરવું. અને હું ત્રિકાળી જ્ઞાયક છું એવું ચિંતન કરતા કરતા સુઈ જવું. આવી રીતે જયારે આગલા દિવસે એ કરે છે તો પછી બીજા દિવસે સવારે એ શાંત ચિત્તથી કોઈ પણ પ્રકારના વિકલ્પ વિના સારી રીતે શાંતિથી ધ્યાન કરી શકે છે. હવે એમાં બીજી વાત એ હતી, આગલા દિવસની પૂર્વ તૈયારી ને પછી ધ્યાનના દિવસની પૂર્વ તૈયારીની વાત પણ આપણે લીધી હતી. અને ધ્યાનના દિવસની પૂર્વ તૈયારીમાં આપણે 3 મુદ્દા લીધા હતા. વહેલી સવારે ઉઠી પ્રાતઃક્રમ કરવાને પંચ પરમેશ્વરને નમસ્કાર કરીને હું દ્રષ્ટા જ્ઞાતા માત્ર છું એવું રટણ કરવું. હું દ્રષ્ટા જ્ઞાતા માત્ર છું એટલે એવું રટણ કરવાને લીધે હું કાંઈક કરું, કરવા માટે શક્તિમાન છું, કરતા છું, એ બધી વાત ઉત્પન્ન જ ન થાય, એવો વિકલ્પ જ ના આવે, એટલે એ અપેક્ષાથી હું દ્રષ્ટા જ્ઞાતા માત્ર છું. અને પછી તરત જ ધ્યાનમાં બેસી જવું. અને ત્યાં સુધી બહુ વધારે સમય સવારના પોરમાં બગાડવો નહીં. સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય તો ધ્યાન.
અને કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી નહીં, બને તો મૌન રહેવું, ધ્યાનમાં બેસીએ ત્યાં સુધી, બને ત્યાં સુધી સવારમાં મૌન રહેવું. નિત્યક્રમને વિશે પણ વિચાર ના કરવો કે આજે નિત્યક્રમમાં આ પછી પાંચ માળા હું ક્યારે ફેરવીશ, એવો પણ વિકલ્પ ન લાવવો કે આ કાર્ય ક્યારે હું કરીશ. હું એ બધી વાતમાં પણ વિચારમાં ઉતરી જઈએ તો પછી જે રીતે આપણે ધ્યાન કરવું છે એ ધ્યાન એ રીતે નહીં થાય. એટલે નિત્યક્રમ કે દિવસ દરમિયાન કરવાના કાર્યના પણ વિચાર ન કરવા, એ બધી વાત આપણે ગઈ વખતે કીધી હતી. અને પછી ધ્યાનના દિવસે જે ધ્યાનમાં બેસતી વખતે સ્થાન વિશેની આપણે વાત લીધી છે, આસન કેવું એના વિશે પણ વાત કરી છે, એ બધું આપણે વિચાર કર્યો છે. અને પછી ધ્યાન પૂર્વેનું સ્મરણ, એ ધ્યાન પૂર્વેનું સ્મરણ આપણે જે બોલીએ છીએ તો એ સ્મરણની પહેલા શું કરવું એ વિશે આપણે વાત લીધી હતી કે પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો નિર્ણય, જ્ઞાન સ્વરૂપનો નિર્ણય, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે એવો નિર્ણય હોય તો ધ્યાન થશે, નહીં તો ધ્યાન નહીં થાય. પોતે જ્ઞાન સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે એવો નિર્ણય હોવો જોઈએ. જ્ઞાન સ્વરૂપનો નિર્ણય એને થવો જ જોઈએ, એ સિવાય ધ્યાન થઈ શકતું નથી. કેમ કે આપણે સ્મરણની અંદર જયારે વાત લઈએ છીએ ત્યારે હરિયમ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, અને પછી પાછા હરિયમ પરમાત્માની સામે એમની દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિને ગ્રહણ કરીએ છીએ ત્યારે એ વાત આવે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, માટે હું આ ઓમકાર દ્વારા હું જ્ઞાન આરાધના કરી રહ્યો છું, એ ભાવ આવે છે. અને સ્થાપના પોતાને વિશેષ સિદ્ધ સ્વરૂપ પોતાનું છે તેવી સિદ્ધની સ્થાપના, પોતાને વિશે સિદ્ધની સ્થાપના એટલા માટે જરૂરી છે કે પોતે પોતાના સ્વરૂપને અનુભવ્યું નથી, એટલે સિદ્ધના સ્વરૂપને પોતે પોતાને વિશે સ્થાપી અને ધ્યાન કરે છે. અને સ્મરણ સમયે શું કરવું એ વિશે પણ આપણે વાત કરી હતી. સ્મરણ માત્ર સાંભળવાનું નથી, એ વખતે એક પ્રકારનું વિશેષ ચિંતન કરવાનું છે. જયારે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ છીએ, રીસ તીર્થંકર ભગવાનને, તો એ વખતે સમોસરણનું ચિંતન કરવાનું છે. સમોસરણમાં ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ, સાથે કેવળી પરમાત્માને પણ નમસ્કાર કરીએ છીએ. એવી જ રીતે આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ ત્યારે સિદ્ધ શિલા ઉપર સિદ્ધ ભગવાન વિરાજમાન છે એમ આપણે ચિંતન કરવાનું છે. આ મહત્વનું છે. માત્ર સિદ્ધ ભગવાનના નામ બોલીએ એટલી વાત નથી, ખરેખર આપણને એ વખતે ચિંતવન એવું હોવું જોઈએ કે અનંત સિદ્ધોને હું જ્ઞાનમાં જોઈ રહ્યો છું અને એમના દર્શન કરી અને હું એમને નમસ્કાર કરું છું. તો એને લીધે થઈ અને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો નિર્ણય દ્રઢ થતો જાય છે અને પોતે પણ એવો જ છે, અને એ કરવા માટે જ પોતે અત્યારે પ્રયાસ કરી રહ્યો છે. એટલે પછી આગળ વધી અને જયારે એ સિમંદર સ્વામી હવે હું આપના શરણે આવ્યું છું એમ કરીને જયારે આગળ સ્મરણ કરે છે ત્યારે એને એ વાતનો નિર્ણય છે કે મારા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને જ મારે પ્રગટ કરવાનું છે. એટલે સિદ્ધશિલા ચિંતન કરી અનંત સિદ્ધોને નમસ્કાર કરવા એવા એ બધું ચિંતન જે કરીએ છીએ તે આખું એક વાતાવરણ પણ ઊભું થઈ જાય છે અને પોતાને જે કરવાનું છે એ પણ એ વખતે સ્પષ્ટ જ છે. તો એ મહત્વનું છે, એ આપણે સ્મરણ સમયની વાત લીધી હતી. અને પછી ઓમકાર દ્વારા જ્ઞાન પ્રાપ્તિની ભાવના, એટલે ઓમકાર વિશે આપણે ઘણી બધી વાત કરી છે, ઓમકાર શું છે અને એ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય જ છે. અત્યારે વર્તમાનમાં પણ ઓમકાર દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કેટલા જીવો કરી રહ્યા છે. જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિને સાંભળીને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એ જ્ઞાનની પ્રાપ્તિ કેટલા જીવો કરી રહ્યા છે. 20 તીર્થંકર ભગવાન છે અને દરેકના સમર્થનમાં હજારો લોકો એવી રીતે બેસે છે. અરે મુનિઓ યોગીઓ પણ એ ઓમકારને ધ્યાવે છે, એટલે કે પ્રભુની ઓમકાર ધ્વનિને ગ્રહણ કરે છે અને એ દ્વારા એ પોતે આગળ પોતાનો પુરુષાર્થ કરે છે. એ વાતનો વિચાર કરીને પોતે પણ એ ઓમકાર દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરે જ છે. એટલે ધ્યાનમાં આપણું પહેલું સ્ટેપ જે છે, જેને આપણે માત્ર વિકલ્પ તરીકે લેતા હતા ઓમકારને, એ વિકલ્પ નથી પરંતુ એ જ્ઞાન પ્રાપ્તિની ભાવના છે કે હું તો જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છું. જયારે હું જ્ઞાન સ્વરૂપ છું તો ઓમકાર દ્વારા મારી જ્ઞાન ચેતના જાગૃત થાય જ છે. આ ભાવ અંદરમાં રાખીને આપણે ધ્યાન કરીએ છીએ. એટલે પછી ધ્યાનનો પ્રયોગ જયારે કરીએ છીએ ત્યારે આપણે પહેલા એમ કહેતા હતા કે એક વિકલ્પનો આશ્રય, હવે આપણને સમજાય છે કે એ ખરેખર વિકલ્પ એ કેવો વિકલ્પ છે. એ વિકલ્પ નથી, ઓમકાર એ વિકલ્પ નથી,
એમાં ખરેખર સાચા અર્થમાં આપણે તો જ્ઞાન આરાધના કરી રહ્યા છીએ, આપણું કામ થઈ રહ્યું છે. આપણને ખ્યાલ પણ ના આવે એ રીતે આપણી જ્ઞાન આરાધના ચાલે છે. સતત એક સરખી ઓમકારને ગ્રહણ કરીએ છીએ તો અને એને લીધે થઈ અને આપણને એક પ્રકારે શાંતિનો પણ અનુભવ થાય છે. બીજા વિકલ્પો પણ આવતા નથી. અને લાંબા ગાળાની અસરનો વિચાર કરીએ તો કેટલાય બધા નકામાના વિકલ્પો વગેરે આ બધા દૂર થઈ જાય છે. જીવન આખું શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે. તમે અનુભૂતિની વાત જે છે, આત્મામાંથી આવતા આનંદનો અનુભવ, એની વાતને હમણાં એક વખત બાજુ પર મૂકો. તમે પહેલા સ્ટેપથી જ કેટલું બધું પ્રાપ્ત કરો છો એનો વિચાર કરો. જેને આપણે એક વિકલ્પ કહેતા હતા કે ઓમકારનો વિકલ્પ રાખી અને શ્વાસની સાથે, એ માત્ર વિકલ્પ નથી, એ દ્વારા જ્ઞાન આરાધના થાય છે. એટલે એ ભાવ આખો છે કે હું તો જ્ઞાન આરાધના કરું છું. અને જયારે હું જ્ઞાન આરાધના કરું છું, હું જ્ઞાન સ્વરૂપ છું માટે કરું છું, એ જ સાથે ને સાથે દ્રઢતા થતી જ જાય છે. એટલે પોતાના સ્વરૂપની દ્રઢતા થતી જાય છે અને પોતાને એનો લાભ તો થઈ જ રહ્યો છે. બીજા સ્ટેપની અંદર આપણે શાંત પડવાની વાત કરી હતી. એ શાંત પડવામાં ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી, સહજ રીતે શાંત પડી જવાય છે. અંદરમાં બેકગ્રાઉન્ડમાં ઓમ ચાલ્યા કરતો હોય તો પણ સહજ રીતે શાંત પડી જવાય છે. ત્યારે આપણે બીજે ક્યાંય દ્રષ્ટિ કરતા નથી. ભલે કદાચ આંખ બંધ છે તો પણ નાકની સીધાણમાં આપણી દ્રષ્ટિ છે, એટલે આડી અવળી દ્રષ્ટિ ફેરવતા નથી. ત્યારે આપણે આ હું એવો અહેસાસ કરીએ છીએ, એવો અહેસાસ આપણને થાય છે, એવી અનુભૂતિ થાય છે. આ હું પોતાના અસ્તિત્વનો અહેસાસ થવો એ બહુ મોટી વસ્તુ છે. પહેલા આપણે ઓમકારને ગ્રહણ કરતા હતા ત્યારે પ્રભુ તીર્થંકર ભગવાન બિરાજમાન છે, સિકંદર સ્વામી, યુગેન્દ્ર સ્વામી, બધા જ 20-20 તીર્થંકર ભગવાન, તો એમની ઓમકાર ધ્વનિ આવે છે અને એમને હું ગ્રહણ કરું છું, આખો પોતાની અંદર ઓમ થઈ જઉં છું, એ ભાવ ચાલતો હતો. અને પછી એ ચાલે છે ત્યારે પછીથી આપણે જયારે શાંત પડીએ છીએ ત્યારે શું થાય છે, ત્યારે એ ભલે બેકગ્રાઉન્ડમાં ચાલે ત્યારે આપણી દ્રષ્ટિ હવે જરાય ખસતી નથી, ફરતી નથી, માત્ર નાકની સીધાણમાં આમ દ્રષ્ટિ રહી ગઈ છે. એટલે આંખ બંધ હોય ત્યારે પણ એમ રક્તદ્રષ્ટિ રખાય, કદાચ નેત્ર ઢળેલા હોય અને એમ હોય તો પણ અત્યારે હજી સાધક દશાની અંદર શરૂઆતમાં આપણે આંખ બંધ રાખીએ છીએ તો આપણને બીજું નથી દ્રષ્ટિગોચર થતું, એટલે વિકલ્પો ઉગતા નથી. તો બંધ આંખની અંદર પણ આપણી દ્રષ્ટિ નાકની સીધાણમાં જયારે રાખીએ છીએ ત્યારે પછી આ હું, આ મારું અસ્તિત્વ છે તેના વિશે આ હું એવો અહેસાસ થાય છે. વિકલ્પ વિના જ શાંત પડીએ છીએ ત્યારે, અને એ થોડીક ક્ષણ પૂરતો રહે અને ફરી પાછો વિકલ્પ આવે એટલે આપણે ફરી પાછા આપણા જે જ્ઞાન આરાધનાનું જે કાર્ય ચાલી રહ્યું છે, ઓમકાર ગ્રહણ કરીએ છીએ, એમાં ફરી પાછા લાગી જઈએ છીએ. અરે હું તો જ્ઞાન આરાધના કરી રહ્યો છું, આમ તો વિકલ્પ ક્યાં, પાછા ઓમ પાછું ચાલુ કરી દઈએ છીએ, ચાલ્યા કરે છે અને પાછા શાંત પડીએ છીએ. આ જે થયા કરે છે અને દરેક વખતે શાંત પડીએ ત્યારે આ હું અહેસાસ જે થાય છે એ બહુ મહત્વનો છે. એટલે પહેલું અને બીજું બે સ્ટેપ જે છે એમાં જ કેટલું બધું કાર્ય થઈ જાય છે. આપણને આપણા સ્વરૂપની દ્રઢતા, આપણને એક પ્રકારની શાંતિ, એક પ્રકારની પ્રફુલ્લિતતા, પછી ઉદ્વેગ બધા શાંત થઈ જાય છે, ચિંતા રહિત થઈ જવાય છે. અને આ બધું થાય છે એટલે આપણી બીજી રીતે બાહ્યમાં પણ શાસ્ત્ર અભ્યાસ વગેરે કરીએ છીએ ત્યારે પણ અંદરમાંથી એવી સમજ શક્તિ ઉદ્ભવે છે, એટલી બુદ્ધિમત્તાનો આપોઆપ એવો ઉઘાડ થઈ જાય છે, એટલી સ્મરણ શક્તિ પણ વધી જાય છે. જો આ પ્રયોગ સતત તમે વિશ્વાસપૂર્વક અને એવા ભાવપૂર્વક જો કરો અને કાંઈ ફળ ના આવે એવું બને જ નહીં. આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને, કુંકુંતાચાર્ય ભગવાને તો એ વાત કરી છે સમયસારની અંદર કે 6 મહિના તું આ પ્રયોગ કર અને બરાબર જો તું કરે, રૂચિપૂર્વક આ રીતે કરે તો તને સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં, એટલે સુધી વાત કરી છે. એટલે આપણે એમાં આગળ વધવાનું છે, બીજા કોઈ વિકલ્પોમાં જવાની જરૂર નથી. આપણને તો લાભ થઈ જ રહ્યો છે, આપણને તો એનો લાભ થઈ જ રહ્યો છે. હવે વિશેષ એકાગ્રતા ત્રીજા સ્ટેપની અને પછી ચોથા સ્ટેપની તન્મયતા વિશેની વાત આજે આપણે નથી લેતા. ગઈ વખતે આપણને નથી લીધી અને લેવાના હતા, પણ હવે આજે પણ સમય થઈ ગયો છે એટલે લેતા નથી. હવે આવતી વખતે આપણે સિદ્ધિ શરૂઆત અહીંયાથી જ કરીશું, ધ્યાનનો પ્રયોગ ત્યાંથી શરૂઆત કરી અને આ ત્રીજા અને ચોથા સ્ટેપ વિશે જ વધારે વિચાર કરીશું. તો આજનો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.
Amen.